દ્વારકા. દ્વારકાનો ફરી એકવાર સુવર્ણયુગ શરૂ થયો છે. આજના તમે દ્રશ્યો જોયા હશે. આપણા દ્વારકાની અંદર આજે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીએ આજે ત્યાં પૂજા અર્ચના પણ કરી. પરંતુ આની જ સાથે આજે ઓખા અને બેટ દ્વારકાને જોડતા કેબલ બ્રિજ, જેનું નામ સુદર્શન સેતુ છે, તે મળ્યો છે. 978 કરોડના ખર્ચે બનેલા સુદર્શન સેતુ દેશનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. 2320 મીટરની લંબાઈ ધરાવતા બ્રિજ પર 12 સ્થળે પ્રવાસીઓ માટે વ્યૂઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. કેબલ બ્રિજ પર મોરપીછની સાથે ગીતાના શ્લોક અંકિત કરાયા છે. બ્રિજ પર વાહનોની સાથે સાયકલ અને પગપાળા જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. લોકાર્પણ બાદ ખુદ પ્રધાનમંત્રીએ બ્રિજનું નિરીક્ષણ કર્યું. દ્વારકામાં પીએમ મોદીએ સ્કુબા ડ્રાઇવિંગ કર્યું. ભગવા વસ્ત્રો સાથે પંચકુઈ બીચ પર તેઓ પહોંચ્યા હતા અને આપ એ દ્રશ્યો પણ જોશો એના. અને પ્રધાનમંત્રી જ્યારે ત્યાં પહોંચ્યા હતા અને સ્કુબા ડ્રાઇવિંગ કર્યું હતું અને ત્યાં સમુદ્રની અંદર તેમને સમુદ્રમાં પૂજા પણ કરી છે, એ પણ આપ દ્રશ્યો જોઈ શકો છો. આ જ રીતે દ્વારકા બાદ પીએમ રાજકોટ પહોંચ્યા અને રાજકોટની અંદર પણ તેમનો રોડ શો થયો. રાજકોટમાં પણ વિકાસના અનેક કાર્યોની, અનેક પ્રોજેક્ટોની ભેટ મળી છે. આપણને એમ્સની ભેટ મળી છે. સાથે જ 40,000 કરોડ કરતાં, એટલે લગભગ 42,000 કરોડના અલગ અલગ પ્રોજેક્ટો દેશને મળ્યા છે અને રાજકોટ એનું સાક્ષી બન્યું છે. ખેર, ફરી એકવાર કહીશ, દ્વારકા ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિનો સુવર્ણકાળ શરૂ થયો છે. કેબલ સ્ટેટ આ બ્રિજના કારણે યાત્રાધામની રોનક વધશે, પ્રવાસન ઉદ્યોગ વધશે, તમામની ફેસિલિટી પણ વધશે. બસ આ જ રીતે સોમનાથ માં દ્વારકા આપણા તીર્થધામોની ચમક વધી રહી છે, રોનક વધી રહી છે અને એની ભવ્યતા વધી રહી છે, કારણ કે દિવ્યતા તો પહેલાંથી જ હતી.